હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થર્મોડાયનેમિક્સનો એક બેઝિક કોન્સેપ્ટ એટલે કે આંતરિક ઉર્જા અને ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ વિશે શીખવાના છીએ. તો સૌપ્રથમ વાત કરીએ તો કોઈ પણ પદાર્થ એ અણુઓ કે પરમાણુઓનો બનેલો હોય છે અને આ દરેક અણુઓ કે પરમાણુ આ પદાર્થની અંદર કોઈક નિશ્ચિત અને નિયમિત ગોઠવણીના સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. આ રેગ્યુલર જે અરેન્જમેન્ટ હોય છે એટમ્સની, આ રેગ્યુલર અરેન્જમેન્ટને સોલિડ્સની અંદર ક્રિસ્ટલ કહેવામાં આવે છે. હવે આ જે અણુઓ કે પરમાણુઓ જે પદાર્થની અંદર રહેલા હોય, એ દરેક અણુ કે દરેક પરમાણુ પાસે પોતાની કંઈક ઇન્ડિવિજ્યુઅલ એનર્જી હોય છે અને આ દરેક પરમાણુઓની કે દરેક અણુઓની ઉર્જાઓનો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે એ પદાર્થની કુલ ઉર્જા મળે છે. અને આ દરેક પરમાણુ કે અણુની અંદર રહેલી કુલ ઉર્જાના સરવાળાને પદાર્થની આંતરિક ઉર્જા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો આંતરિક ઉર્જા વિશે વાત કરીએ તો U ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ N એપ્સિલોન આઈ, જ્યાં એપ્સિલોન આઈ જે છે એ આઈમાં પરમાણુ કે આઈમાં અણુની અંદર રહેલી એ અણુની યાંત્રિક ઉર્જા દર્શાવે છે. હવે એક ખાસ નોટ આપણે ધ્યાનમાં રાખીશું કે કોઈ પણ પદાર્થનું તાપમાન એ પદાર્થની આંતરિક ઉર્જાનું વિધેય હોય છે, એટલે કે એ પદાર્થનું તાપમાન પદાર્થની આંતરિક ઉર્જા પર આધારિત હોય છે. જે પદાર્થની આંતરિક ઉર્જા વધુ હોય એ પદાર્થનું તાપમાન પણ વધુ હોય છે, એટલે કે એ પદાર્થ આપણને વધારે ગરમ લાગે છે. વિદ્યાર્થી મિત્રો, અને જે પદાર્થનું આંતરિક ઉર્જાનું મૂલ્ય ઓછું હોય એ પદાર્થનું તાપમાન પણ ઓછું હોય છે, એટલે કે એ પદાર્થ આપણને ઓછો ગરમ જણાય છે. બરાબર, ચલો એક પ્રાયોગિક પરિણામોની વાત કરીએ તો માની લઈએ કે આપણી પાસે બે પદાર્થો છે. એકને આપણે પદાર્થ એ નામ આપીએ અને બીજાને આપણે પદાર્થ બી નામ આપીએ. હવે આ બંને પદાર્થોને જ્યારે આપણે સ્પર્શ કરીએ છીએ, બંને હાથેથી જ્યારે આ પદાર્થોને સ્પર્શ કરવામાં આવે છે, ત્યારે ધારી લઈએ કે આપણને પદાર્થ એ પદાર્થ બી કરતાં વધુ ગરમ અનુભવાય છે, જ્યારે પદાર્થ બી એ પદાર્થ એ કરતાં ઓછો ગરમ અનુભવાય છે. આમ આપણે એવું કહેતા હોઈએ કે પદાર્થ એ પદાર્થ બી કરતાં વધુ ગરમ છે અને પદાર્થ બી એ પદાર્થ એ કરતાં ઓછો ગરમ છે. પરંતુ જ્યારે આ બંને પદાર્થને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવશે ત્યારે શું થશે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ બંને પદાર્થોને એકબીજાના સંપર્કમાં રાખીને અમુક સમય સુધી રાખી મૂકવામાં આવે અને ત્યારબાદ જો તમે આ બંને પદાર્થોને ફરીથી સ્પર્શ કરશો તો તમને એવું જણાશે કે આ બંને પદાર્થો એક સરખા ગરમ છે, એટલે કે પદાર્થ એ જેટલો ગરમ છે એટલો જ ગરમ પદાર્થ બી પણ તમને જણાશે. હવે આવું તો શા કારણે થાય છે? વિદ્યાર્થી મિત્રો, આવું થવા પાછળનું કારણ શું છે? આપણે એવું કહેતા હોઈએ કે જ્યારે બે પદાર્થ સરખા ગરમ હોય ત્યારે એ બંને પદાર્થનું તાપમાન સરખું છે. તો તાપમાન ખરેખર શું છે? આ વિશે આપણે શીખવું હોય તો સૌથી પહેલાં આપણે શીખવું જોઈએ ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યક્રમનો નિયમ. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પદાર્થ એ અને પદાર્થ બીને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે છે ત્યારે પદાર્થ એની આંતરિક ઉર્જા ઓછી થાય છે, જ્યારે પદાર્થ બીની આંતરિક ઉર્જા આપણને વધતી જણાય છે. અને એ કારણ છે કે પદાર્થ એ પહેલાં કરતાં ઓછો ગરમ જણાશે, જ્યારે પદાર્થ બી એ પહેલાં કરતાં વધુ ગરમ જણાશે. સમજાય છે? વિદ્યાર્થી મિત્રો, આમ પદાર્થ એની આંતરિક ઉર્જા ઘટશે જ્યારે પદાર્થ બીની આંતરિક ઉર્જાનું મૂલ્ય વધશે. તો જેટલું મૂલ્ય પદાર્થ એની આંતરિક ઉર્જાનું ઓછું થાય છે એટલું જ મૂલ્ય પદાર્થ બીની આંતરિક ઉર્જાનું વધે છે. વિદ્યાર્થી મિત્રો, તો સમગ્ર પ્રક્રિયામાં જેટલું મૂલ્ય
पदार्थ ए नी आंतरिक ऊर्जा नु घटे छे एटलुं ज मूल्य पदार्थ बी नी यांत्रिक ऊर्जा नु वधे छे। जो पदार्थ ए नी यांत्रिक ऊर्जा में थता घटाड़ा ने डेल्टा यू ए गणीए अने पदार्थ बी नी आंतरिक ऊर्जा में थता वधारा ने जो डेल्टा यू बी गणीए तो आपणे कही शकीए कि माइनस ऑफ डेल्टा यू ए बराबर थशे डेल्टा यू बी। हवे अहींया बन्ने पदार्थों संपर्क में राख्या बाद सरखा गरम होवाथी बन्ने पदार्थों की कुल यांत्रिक ऊर्जा अथवा तो कुल आंतरिक ऊर्जा समान है। एटले के फाइनल स्टेट नी अंदर एटले के बन्ने ने संपर्क में राख्या ना अमुक समय बाद पदार्थ ए नी आंतरिक ऊर्जा जो यू ए एफ होय तो पदार्थ बी नी आंतरिक ऊर्जा पण पदार्थ ए नी आंतरिक ऊर्जा जेटली ज थई जशे अने एटला माटे आपणे लखी शकीए कि यू ए एफ इज इक्वल टू यू बी एफ। हवे विद्यार्थी मित्रों अहींया आपणने पदार्थ ए જ્યારે શરૂઆતમાં સ્પર્શ કરતા હતા ત્યારે આપણને એ પદાર્થ વધારે ગરમ જણાતો હતો અને બી પદાર્થ આપણને ઓછો ગરમ જણાતો હતો। તો અહીંયા જ્યારે એ પદાર્થ વધારે ગરમ હતો એનો અર્થ એવો છે કે પદાર્થ એની જે આંતરિક ઊર્જા છે એ પદાર્થ એની આંતરિક ઊર્જા એ પદાર્થ બીની આંતરિક ઊર્જા કરતાં વધુ છે। ઠીક છે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણને એવું જણાય છે કે પદાર્થ એની આંતરિક ઊર્જા ઘટે છે અને પદાર્થ બીની આંતરિક ઊર્જા વધે છે। તો આને આપણે સમજવું હોય તો એવી રીતે સમજી શકીએ કે જ્યારે બંને પદાર્થને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે છે ત્યારે પદાર્થ એ પોતાની આંતરિક ઊર્જા પદાર્થ બીને આપે છે, એટલે કે આંતરિક ઊર્જાનું વહન પદાર્થ એથી પદાર્થ બી તરફ થાય છે વિદ્યાર્થી મિત્રો। અને જ્યારે આ આંતરિક ઊર્જાનું વહન થાય છે તો જે આ આંતરિક ઊર્જા જે સ્વરૂપમાં વહન પામે છે એ સ્વરૂપને ઉષ્મા કહેવામાં આવે છે। તો આમ ઉષ્મા એ ઊર્જાનું જ એક સ્વરૂપ છે અને જ્યારે આ બંને પદાર્થો એક સરખા ગરમ થઈ જાય એટલે કે બંને પદાર્થોની અંદર જે આંતરિક ઊર્જા છે એ સમાન થાય ત્યારે આ આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ઘટી જાય છે અથવા તો શૂન્ય થઈ જાય છે। એટલે કે એવું કહી શકીએ કે પદાર્થ એમાંથી પદાર્થ બીમાં ટ્રાન્સફર થતી જે ઊર્જાનો જથ્થો છે એ અટકી જાય છે, આમ એથી બીમાં પસાર થતી ઉષ્મા શૂન્ય થાય છે વિદ્યાર્થી મિત્રો। અને આવી અવસ્થામાં એ અને બી બંને ઉષ્મીય સંતુલનમાં છે આવું આપણે કહી શકીએ। ઉદાહરણ તરીકે જ્યારે આપણે સવારમાં ચા પીતા હોઈએ છીએ ત્યારે ચા આપણને શરૂઆતમાં ગરમ લાગતી હોય પણ એને થોડો સમય હવામાં ખુલ્લી રાખવામાં આવે તો એ આપણને ઠંડી પડતી જણાય છે। એનો અર્થ શું છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પદાર્થ એ એટલે કે આપણી ચા ગરમ હતી ત્યારે એની આંતરિક ઊર્જાનું મૂલ્ય વધારે હતું અને બહારના વાતાવરણની આંતરિક ઊર્જાનું મૂલ્ય ઓછું હતું। જ્યારે ચાના કપને ખુલ્લો રાખવામાં આવે છે ત્યારે ચાની આંતરિક ઊર્જા ઘટે છે એટલે કે એ ઓછી ગરમ થતી જાય છે અને એ ઠંડી પડતી જાય છે અને આ આંતરિક ઊર્જા એ વાતાવરણને આપી દે છે અને આમ ચામાંથી વાતાવરણની અંદર જતી આંતરિક ઊર્જાના પ્રવાહને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા કહીશું। હવે વાત કરીએ ઉષ્મા ગતિશાસ્ત્રનો શૂન્ય ક્રમનો નિયમ। હવે આપણે જે પ્રયોગની અંદર જોયું કે જ્યારે પદાર્થ એ વધારે ગરમ હતો અને પદાર્થ બી ઓછો ગરમ હતો, આ બંનેને જ્યારે એકબીજાના સંપર્કમાં રાખવામાં આવ્યા ત્યારે થોડા સમય બાદ બંને પદાર્થ એક સરખા ગરમ આપણને જણાય છે। તો જ્યારે બંને પદાર્થો એક સરખા ગરમ થઈ જાય ત્યારે એ બંને પદાર્થો વચ્ચે જે આંતરિક ઊર્જાનો ટ્રાન્સફર જે છે એ અટકી જાય છે વિદ્યાર્થી મિત્રો, અને એ અવસ્થાને એ બંને પદાર્થની ઉષ્મીય સંતુલનની અવસ્થા કહેવામાં આવે છે। તો આપણે એવું કહી શકીએ કે જ્યારે એક પદાર્થમાંથી બીજી પદાર્થની અંદર વહન પામતી ઉષ્માનો જથ્થો શૂન્ય થાય ત્યારે એ બંને પદાર્થ ઉષ્મીય સંતુલનમાં છે। તો ઉષ્મા ગતિશાસ્ત્રનો શૂન્ય ક્રમનો નિયમ એવું સમજાવે છે કે જો કોઈ પદાર્થ એ અને બી એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તેમજ પદાર્થ બી અને સી જ્યારે આ બંને પદાર્થ પણ ઉષ્મીય સંતુલનમાં હોય તો એ અને સી પણ ઉષ્મીય સંતુલનમાં જ હોય છે। હવે આપણે ગણિતની અંદર ઘણી વખત આપણે એવું જોયું હોય કે
ए बराबर बी अने बी बराबर सी थाय तो ए बराबर सी थतु होय छे। जो आपणे कोई पण पदार्थनी गरम होवानी अवस्थाने कोई मूल्य आपी दईए, जो पदार्थनी गरम होवानी मात्राने के गरम होवानी अवस्थाने कोई मूल्य आपी दईए तो उष्मीय संतुलन वखते एनी अंदर पदार्थनी गरम होवानी मात्रा ए बीनी पदार्थ गरम होवानी मात्रानी समान होय छे। एटले के जो ए मूल्यने एक्स वडे दर्शावामां आवे तो एक्स एनुं मूल्य एक्स बी करता एक्स बी जेटलू ज होय छे। एटले के उष्मीय संतुलन वखते एनी गरम होवानी मात्रा ए बीनी गरम होवानी मात्रा जेटली ज होय छे। एटले आपणे एवुं लखी शकीए के एक्स ए बराबर एक्स बी छे। एक्स शुं छे विद्यार्थी मित्रों? तो आपणे एवुं कही शकीए के एक्स ए कोई पण पदार्थनी गरम होवानी मात्रा दर्शावे छे। जो पदार्थ वधारे गरम हशे तो एक्सनी किंमत वधारे हशे अने जो पदार्थ ओछो गरम हशे तो एक्सनी किंमत ओछी हशे। अहींया उष्मीय संतुलननी अवस्थामां ए अने बी बंने सरखा गरम छे एटला माटे एक्स एनी किंमत एक्स बी जेटली હોય છે। એવી જ રીતે બી અને સી પણ ઉષ્મીય સંતુલનની અવસ્થામાં છે એટલા માટે એક્સ બીની જે કિંમત છે એ એક્સ સીની કિંમત જેટલી જ થશે। હવે આપણે કહી શકીએ કે જો એક્સ એની કિંમત એક્સ બી જેટલી હોય અને એક્સ બીની કિંમત જો એક્સ સી જેટલી હોય તો એક્સ એની કિંમત હંમેશા એક્સ સીની બરાબર જ થાય છે। જે આપણને બતાવે છે કે જો એ અને બી સરખા ગરમ હોય તેમજ બી અને સી પણ સરખી માત્રામાં ગરમ હોય તો એ અને સી પણ સરખી માત્રામાં જ ગરમ હોય છે। સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ છે ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યક્રમનો નિયમ। હવે જે ભૌતિક રાશિ અહીંયા આપણે વ્યાખ્યાયિત કરેલી છે એક્સ, કે જે આપણને પદાર્થની ગરમ હોવાની માત્રા બતાવે છે, એ ભૌતિક રાશિને તાપમાન કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, અને જેની સંજ્ઞા ટી છે। આ તાપમાનના ઘણા બધા એકમ છે, જેને ડિગ્રી સેલ્સિયસ પણ એક એકમ છે, જેનો એક એકમ ડિગ્રી ફેરનહીટ પણ છે, જેનો એક એકમ કેલ્વિન પણ છે। તો આમ પદાર્થની ગરમ હોવાની માત્રા માપતી ભૌતિક રાશિને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તાપમાન કહેવામાં આવે છે, જે પદાર્થની ગરમ હોવાની અવસ્થાને એક ગાણિતિક મૂલ્ય સાથે સાંકળે છે। તો અહીંયા એક્સ એ શું છે વિદ્યાર્થી મિત્રો? એ પદાર્થનું તાપમાન છે। એટલે કે પદાર્થ એનું તાપમાન એક્સ એ છે, જ્યારે પદાર્થ બીનું તાપમાન એક્સ બી છે, અને પદાર્થ સીનું તાપમાન એક્સ સી છે, બરાબર? તો ઉષ્મીય સંતુલનમાં એક્સ એ જો એક્સ બીને બરાબર હોય તો એનો અર્થ એવો છે કે ઉષ્મીય સંતુલન વખતે પદાર્થ એનું તાપમાન એ પદાર્થ બીના તાપમાન જેટલું થાય, એમ જ જો બી અને સી ઉષ્મીય સંતુલનમાં હોય તો પદાર્થ બીનું તાપમાન એ પદાર્થ સીના તાપમાન જેટલું જ થાય। એટલે કે જો પદાર્થ એનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ હોય તો બીનું તાપમાન પણ 100 ડિગ્રી સેલ્સિયસ જ હોય, અને જો બીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ હોય તો સીનું તાપમાન પણ 100 ડિગ્રી સેલ્સિયસ થાય, અને આમ એનું તાપમાન પણ 100 ડિગ્રી સેલ્સિયસ અને સીનું તાપમાન પણ 100 ડિગ્રી સેલ્સિયસ હોવાથી એ અને સી આ બંને પણ ઉષ્મીય સંતુલનમાં છે, આવું આપણે કહી શકીએ। આ છે વિદ્યાર્થી મિત્રો ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યક્રમનો નિયમ। થેન્ક યુ સો મચ।